फिर नेक्स्ट कैलकुलेशन चौथा दशांशक मित्रों, चौथो दशांशक छे એટલે એને સંકેતની અંદર રજૂઆત કરવું હોય તો આ રીતે રજૂ કરી શકાય D4. હવે પોઈન્ટ ટુ બી આપણામાં આપણી ગણતરીમાં ક્રમ આવ્યો એટલે સૂત્રની આગળ પહેલા તો ક્રમ મૂકવો પડે. સો અહીંયા 4 કૌંસમાં એન વત્તા 1 ભાગ્યા દશાંશક 10 સરખા ભાગ કરે છે, છેદમાં 10 માં સિક્વન્સ તો એ જ આવશે. અવલોકનની કિંમત, ચલો મિત્રો આની ગણતરીની અંદર સૂત્રમાં કિંમતો એપ્લાય કરીશું. જરા ધ્યાનથી સમજો, ચાર ક્રમ આગળ લઈને એની જગ્યાએ 11 વત્તા 1 ભાગ્યા 10 કરવાની, માં અવલોકનની કિંમત અવલોકનની મિત્રો જોખમ હવે સ્ટાર્ટ થયું. ધ્યાનથી સમજો, અત્યાર સુધીના ભૂતકાળમાં આપણે જે કઈ પણ માપ શોધ્યું એમાં સૂત્રનું સારૂપ આપતા અહીંયા તમારી પાસે જે સ્થાન નિર્દેશનનો જે જવાબ આવતો હતો એ પરફેક્ટ જવાબ આવતો હતો. 6 તેનો મતલબ એ કે છઠ્ઠા નંબરના સ્થાન વાળો અવલોકન, 3 તેનો મતલબ એ કે ત્રીજા નંબરના સ્થાન વાળો અવલોકન, 9 વાળું અવલોકન, 9 માં નંબરના સ્થાન વાળું અવલોકન. સપોઝ અહીંયા જો માત્ર ચાર જવાબ આવે હોત તો ઇઝીલી કેલ્ક્યુલેશન થાય. પણ રિમેમ્બર તમારા સ્થાનનું નિર્દેશન અત્યારે પોઈન્ટમાં યાની કે અપૂર્ણાંકમાં થઈ રહ્યું છે. મિત્રો આવું સ્થાન અહીંથી આપણને સીધે સીધું મળી શકે નહીં, એટલે આ સ્થાન વાળા અવલોકનને શોધવા માટે હવે એનું સૂત્ર બનાવીને ગણતરી કરવી પડે. પોઈન્ટ ટુ મિનિટ, જ્યારે કોઈ અવલોકનનું સ્થાન નિર્દેશન પોઈન્ટમાં આવે તો એ અવલોકનનું મૂલ્ય સીધે સીધું મળી શકે નહીં, એટલે એને શોધવા માટે આને અનુરૂપ સૂત્ર બનાવવાનું. હવે સૂત્ર કઈ રીતે બનાવવાનું છે એનો લોજિક સમજો. વાસ્તવમાં આપણે જે અવલોકનનું મૂલ્ય મેળવવાનું આવ્યું એ છે 4.8 મું અવલોકન. અહીંયા સીધું નથી પણ તમને એ તો ખબર છે કે 4.8 મું અવલોકન ચોથા અવલોકન અને પાંચમા અવલોકનની વચ્ચે આવે ને, બસ તો જે બે અવલોકનની વચ્ચે આપણું આ પોઈન્ટ વાળું અવલોકન આવતું હોય એ બે અવલોકનની કિંમતનો આધાર લઈને તમારે સૂત્ર બનાવવું પડે. ફરીથી 4.8 ચોથા અને પાંચમા અવલોકનની વચ્ચે આવે એટલે આ બંને અવલોકનોના મૂલ્યને ધ્યાનમાં રાખીને સૂત્ર બનાવવાનું, જેની શરૂઆત આ રીતે કરવાનું. પહેલા પોઈન્ટની આગળવાળો ક્રમ લેવાનો એટલે અહીંયા લખવાનું ચોથું અવલોકન, આ રીતે સૂત્ર બનાવવાનું. પછી આમાં પ્લસ પોઈન્ટ વાળી સંખ્યા જે હોય ઉમેરવાનું, 0.8 છે એટલે આ રીતે ઉમેરવાનું 0.8. એ પછી એના કૌંસમાં આપણું અવલોકન જે બે અવલોકનની વચ્ચે આવ્યું એનો તફાવત કાઢવાનો. તમને એટલું તો ખ્યાલ આવી ગયો કે 4 અને 5 ની વચ્ચે આવે, તફાવત કાઢતી વખતે મોટું અવલોકન પહેલા લેવાનું, નાનું અવલોકન પછી લેવાનું. મિત્રો આપ સમજી શકો છો કે ચોથા કરતા પાંચમું અવલોકન મોટું હોય એટલે કૌંસમાં આ રીતે લખવાનું પાંચમું અવલોકન માઇનસ ચોથું અવલોકન. મારી પાસે સ્પેસ કમ હોવાને કારણે બીજુંમાં પણ શોધવાનું છે કે મેં પહેલાથી ભાગ અલગ કર્યો છે. તમારી પાસે પૂરેપૂરો સ્પેસ હશે એટલે તમારે આ સૂત્રને કન્ટિન્યુઅસ લખવાનું છે. ચાલો સૂત્ર બની ગયા પછી હવે અહીંથી કિંમતો ગોઠવીશું. તો સ્ટાર્ટિંગ આવશે ચોથું અવલોકન, ઉપરથી જોઈ લો પહેલું બીજું ત્રીજું અને ચોથું એ છે 24. ઓકે,
सूत्रमा पहला मुकेश 24 वत्ता 0.8 कंसमा पांचवो अवलोकन 24 पछी नो जावानो એટલે 25 और 25 माइनस चौथो अवलोकन એટલે 24। मित्रों ध्यान से समझो सालू कई रीते आप पहले थी सीधे सीधो सरवाड़ो करवानो नथी पॉइंट टू बी नोटेड पहला तमारे कंसनी किम्मतों ने बागबाकी करनी पड़े बागबाकी द्वारा जे जवाब बढ़े ए जवाब ने आगर आज ये 0.8 जे संख्या गुणाई है एनी जोड़े गुणाकार करवो पड़े अने ए बनने की मतनो गुणाकार द्वारा जे जवाब बढ़े एने तमारे आगर की संख्या 24 में प्लस करनी पड़े। ओके तो जहां सुधी बागबाकी थाई त्यां सुधी 24 एम ने बचे आ किंमत पर एम ने राखी 0.8 अने हवे 25 માંથી 24 બાદ કરે એક આ આનો પહેલો છે હવે કંસની કિંમત ને 12 ની સંખ્યા વડે પહેલા ગુણવા 0.8 ગુણ્યા 1 હવે નેચરલી જે 1 વડે કોઈ પણ સંખ્યાને ગુણો મૂલ્ય એ નું એ છે સો 24 વત્તા 0.8 હવે આ બેનો સરવાળો કરો ત્યારે તમારો આન્સર ફાઇનલ થાય D4 equal to 24.8। तो मित्रों क्या रे एक आठ टाइप्स नी गणत्री पण आवी सके छे जो तमे सूत्र नी अंदर किंमतो मूको अने अगर सादरूप आपता तमारा स्थान नु निर्देश आवी रीते पॉइंट मा आवे तो ए पॉइंट वाली किंमत माहिती ना जे बे अवलोकन नी वच्चे संकळायेली होय मित्रों ए बे अवलोकन नो आधार लईने तमारो सूत्र बनाव पड़े एनी अंदर हमणा समझाव्यु ए प्रमाणे नी किंमतो गोठवी पड़े अने सादरूप आपो त्यारे तमने मांगेला मापनी किंमत मळी छे। एनीवे हजी तो आप D4 नी गणतरी करो वन मोर ए पछी शोधवानुं कीधुं छे 60 मो शतांश। तो चलो मित्रों लास्ट टॉपिक्स में साथे आगे बढ़ते हैं। 60 मा शतांश ने संकेत मा रचू करवो होय तो संकेत बनसे P60। 60 मो क्रम छे शतांश नो संकेत P छे। हवे आपणे एवुं समझवानुं छे P60 माटेनी गणतरी छे पहेला तो सूत्र बनाववुं पड़शे अजी क्रम छे ने आगळ लई रह्या छे एटले 60 कंसमा n વત્તા 1 છેદમાં મિત્રો 77 100 ભાગ કરે છે ભૂલાય એટલે છેદમાં મૂકીશું 100 માં અવલોકનની કિંમત ચાલો હવે આપણે સાદરૂપ કાપીએ એટલે પહેલા જે ક્રમ છે એ તો યથાવત રહેશે 60 કૌંસમાં 11 વત્તા 1 ભાગ્યા 100 માં अवलोकननी किंमत समझ 11 में 1 उमेरो तो 12 થાય હવે મિત્રો 12 ને 100 વડે ભાગશો તો 0.12 આવશે પરંતુ એ જે 0.12 આવ્યા અને 60 વડે ગુણવાનું એટલે 7.2 આવશે તમે પણ તમારી જોડે ગણતરીમાં કેલ્ક્યુલેટર રાખજો કે જેથી કરીને આપણે સ્ટેપ સમજાવીએ તો તમે પણ જોડે જોડે ગણતા રહો એટલે તમને પણ ગણતરીનો ખ્યાલ આવે તો 7.2 એવો જવાબ આવે અહીંયા લખીશું 7.2 માં અવલોકનની કિંમત મિત્રો સેમ પોઝિશન જેવી આગળ હતી એવી અહીંયા થઈ ફરીથી એક વખત તમારે જે અવલોકનનું મૂલ્ય લેવાનું આવ્યું એનું સ્થાન નિર્દેશન પોઈન્ટ મિત્રો યાદ રાખજો જ્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એ સ્થાનનું અવલોકન શોધવા માટે આગળના માપમાં સૂત્ર સમજાવી દે એ પ્રમાણે બનાવો તો 7.2 નું અવલોકન જે છે એ મિત્રો પહેલા નક્કી કરીએ કયા બે અવલોકનની વચ્ચે આવે છે કે જે બે અવલોકનની વચ્ચે આવતું હોય એના માધ્યમનો ઉપયોગ કરીને સૂત્ર બનશે તો આપ જાણો છો 7.2 એ 7મું અવલોકન અને 8મું અવલોકન બંનેની વચ્ચે આવે બસ એના માધ્યમનો ઉપયોગ કરીને ગણતરી કરવાની સૂત્રો બનાવો ત્યારે પોઈન્ટની આગળવાળા અવલોકનથી સ્ટાર્ટ કરવા માટે પહેલા લખવાનું આ રીતે
सातमू अवलोकन पक्षी पॉइंट वाली किंमत तक बस करवाने लगे 0.2 प्लस 0.2 कम समान हम आप अवलोकन जी अवलोकन भी बच्चे आए तफावत करवा सात आठ और मोटी संख्या पहले ले भी पड़े नहीं सुन आठमू अवलोकन माइनस सातमू अवलोकन चलो सूत्र बनी गया अच्छी हो गया आनी अंदर लगती बढ़ती जिके कि मोदू तो पहला सूत्र मुझे सातमू अवलोकन पहलू बीजो तीजो चौथो पांचमू छठो अहिया सातमू अवलोकन त्रीस स्टार्टिंग करी सूत्र 30 30 बढ़ता जवाब ने આગળ રહેલી સંખ્યા વડે ગુણવાનું છે અને ગુણાકાર દ્વારા મળતી કિંમત ને અહીં જે પહેલી સંખ્યા હોય એમાં પ્લસ કરવાની છે ત્યાં સુધી આગળની સંખ્યાને એમને રાખવાની 30 ના 30 0.2 અને 32 માંથી 30 બાદ કરીએ એટલે બે આવશે ડિફરન્સ ચાલ બાદબાકી થઈ ગયા પછી હવે આ બે ને આગળ 0.2 છે એની સાથે ગુણીશું એટલે 30 વત્તા 0.4 અને બસ મિત્રો હવે આ બંને કિંમતનો સરવાળો કરીએ ત્યારે આપણને પી સાચું મૂલ્ય મળે 30 + 0.4 એટલે 30.4 તો આવી રીતે અવર્ગીકૃત માહિતીમાં ક્યારેક સ્થાનનું નિર્દેશન મિત્રો પોઈન્ટમાં આવી શકે છે અને જો સપોઝ લાઈક ધીસ પોઈન્ટમાં આવે सूत्र बनाने गणतरी सोल्यूशन।